ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. તપ ઋતુના બીજા અઠવાડિયાનું ગુરુવાર. ઈશ્વરે આપેલી ધન સંપત્તિનો બેશક આપણે ઉપયોગ કરવો જોઈએ, પરંતુ આપણી નજર સમક્ષના કે આપણી આસપાસના જરૂરિયાતમંદો તરફ આપણે હાથ ન લંબાવીએ તો આપણે મદદ કરી શકવાની ઈશ્વર પિતાએ આપેલી એક અમૂલ્ય તક ગુમાવી બેસીએ છીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 16મા અધ્યાયના વચનો 19-31. એક શ્રીમંત હતો. તે મખમલના વસ્ત્રો અને ઝીણામાં ઝીણી મલમલ પહેરતો અને રોજ ભારે દબદબાથી જાફત ઉડાવતો. તેના આંગણામાં લાઝરસ નામે એક ગરીબ માણસ પડી રહ્યો હતો. તેને આંખે શરીરે ઘારા પડેલા હતા. એ શ્રીમંતના ભાણામાંથી પડેલી એઠવાડથી પેટ ભરવા તે તલસતો હતો. કૂતરાઓ સુદ્ધા આવીને તેના ઘારા ચાટી જતા હતા. હવે બન્યું એવું કે એ ગરીબ માણસ મરી ગયો અને દેવદૂતો તેને અબ્રાહમ પાસે લઈ ગયા. પેલો શ્રીમંત પણ મરી ગયો અને તેને દફનાવવામાં આવ્યો. નરકમાં ઘોર યાતના વેઠતા વેઠતા ઊંચે જોયું તો તેણે દૂર અબ્રાહમને અને તેમની પાસે લાઝરસને જોયો. તે મોટેથી બોલી ઉઠ્યો, પિતા અબ્રાહમ, મારા ઉપર દયા લાવો અને લાઝરસને મોકલો કે તે પોતાની આંગળીનું ટેરવું એ પાણીમાં બોળીને મારી જીભને ઠારે, કારણ હું આ જ્વાળામાં રિબાઈ રહ્યો છું. પણ અબ્રાહમે કહ્યું, બેટા, જીવનમાં તને સુખ જ સુખ મળ્યા હતા, તેમ લાઝરસને દુઃખ જ દુઃખ મળ્યા હતા. તે તું યાદ કર, હવે અહીં તેને સાંત્વન મળે છે અને તું રિબાય છે. એ ઉપરાંત તારી અને અમારી વચ્ચે એક મોટી ખાઈ રહેલી છે, જેથી અમારી બાજુએથી કોઈ તારી બાજુ આવવા ઈચ્છે તો ન આવી શકે, અથવા તારી બાજુએથી કોઈ અમારી બાજુ આવવા ઈચ્છે તો ઓળંગી ન શકે. ત્યારે તેણે કહ્યું, તો પિતાજી, તમે એને મારા બાપને ત્યાં મોકલો. મારે 5 ભાઈઓ છે, એ જઈને તેમને બધી વાત કહીને ચેતવે, નહીં તો તેઓ પણ આ યાતના ભર્યા સ્થાનમાં આવશે. પણ અબ્રાહમે કહ્યું, એ લોકો પાસે મોશે અને પૈગંબરો છે જ, તેમનું સાંભળે. પણ તેણે કહ્યું, ના ના પિતા અબ્રાહમ, એના કરતાં મૃત્યુ પામેલામાંથી જો કોઈ તેમની પાસે જાય તો એ લોકો પશ્ચાતાપ કરશે. અબ્રાહમે જવાબ આપ્યો, જો તેઓ મોશેનું અને પૈગંબરોનું નહીં સાંભળતા હોય તો મૃત્યુ પામેલામાંથી કોઈ સજીવન થાય તો એ તેઓ સમજવાના નથી. ઈશ્વરે આપેલી ધન સંપત્તિનો આપણા માટે વાપરવાનો આપણને બેશક હક છે, પણ પ્રભુ ઈસુએ શીખવેલા માનવ બંધુ પરના પ્રેમ અને કરુણાના પાઠ પ્રમાણે ઈશ્વરે આપેલી ધન સંપત્તિનો અમુક ભાગ સમાજના એવા વર્ગ માટે ખર્ચ કરવો જેમને જીવનમાં ગરીબી અને તંગી મળ્યા છે, એ આપણી ફરજ પણ છે. ઈશ્વરના સંતાન તરીકે આવા બાંધવો પ્રત્યે આપણી ફરજ બને છે કે આપણી મર્યાદામાં જેટલું શક્ય હોય એટલું અને જે કોઈ રીતે શક્ય હોય એ રીતે એમને મદદરૂપ થઈ શકીએ. તો પૈસા પાત્ર હોવું એ પાપ નથી, બલકે એ તો ઈશ્વરે આપણને અન્ય જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે આપેલી તક છે, જેના થકી આપણે ઈશ્વરના પ્રિય પાત્ર બની શકીએ. લાઝરસ એની ગરીબીને લીધે નહીં, પણ ઈશ્વરે એના જીવનમાં જે સ્થિતિ આપી તેનો સ્વીકાર કરીને
ફરિયાદ કર્યા સિવાય જીવ્યો એના માટે સ્વર્ગનો હકદાર બન્યો. રેસ્ટોરાંમાં ફક્ત મોટાઈ બતાવવા માટે વેઇટરને જ્યારે 100-200 રૂપિયાની ટીપ આપીએ છીએ, પણ રેસ્ટોરાંની બહાર જ બેઠેલી વૃદ્ધ લાચાર સ્ત્રીની આજીજીની અવગણના કરીએ છીએ, ત્યારે આપણે આજના શાસ્ત્રપાઠના શ્રીમંત માણસ જેવું જ વર્તીએ છીએ, એ વાત ન ભૂલીએ. શાતા આપીશ અંતર
તમે